students how are you hope you all are well at home today we will learn about our prose i have three reasons for india by dr apj abdul kalam and we will finish this prose in this video so continue watch this video thank you very much students what do you do about it said dr apj abdul kalam take a person on his way to singapore, give him a name, yours. give him a face, yours. you walk out of the airport and you are at your international best. in singapore, you don't throw cigarette butts on the roads or eat in the stores. you are as proud of their underground links as they are. you pay $5, pay 60 to drive through orchard road. equivalent of mahim causeway or pedar road between 5 pm and 8 pm એટલે કે ડોક્ટર એપીજી અબ્દુલ કનામ એવું ક્યો હમ આગે છે કે તમે એક વ્યક્તિ છો તમે સિંગાપોર ગયા અને તમે સિગરેટ નું જે બચેલી જે ભાગ છે એ નીચે જમીન પર ફેંકી દીધો તો શું થશે તમે 5 ડોલર પે કર્યા ઓર કડ રોડ પર જવા માટે પરંતુ તે ક્યારે પાંચથી આઠ વચ્ચે જ યુ કમ બેક ટુ પાર્કિંગ અ લોટ પંચ યોર પાર્કિંગ ટિકિટ ઇફ યુ હેવ ઓવર સ્ટેડ ઇન અ રેસ્ટોરન્ટ ઓર શોપિંગ મોલ ઇર રિસ્પેક્ટિવ ઑફ યોર સ્ટેટસ આઈડેન્ટિટી જો તમે તમારા પાર્કિંગ લોટના અંદર પાર્કિંગ ટિકિટ પંચ કરવા ગયા અને ટાઈમ વધી ગયો તો શું થશે યસ ચાર્જ વધારાનો લેવાશે અને રેસ્ટોરન્ટ કે શોપિંગ મોલમાં ગયા અને વધારે સમય વિટાવ્યો તો ચોક્કસ એ તમારા સ્ટેટસ તમારી આઇડેન્ટિટીને ઇર રિસ્પેક્ટિવ નેગેટિવ ગણવામાં આવશે ઇન સિંગાપોર યુ ડોન્ટ સે એનીથિંગ ડૂ યુ શું તમે આ બધું સિંગાપોરના અંદર કરી શકશો જે આપણા ભારત દેશમાં કરો છો યુ વુડન્ટ ડેર ટુ ઇટ ઇન પબ્લિક ડ્યુરિંગ રમદા ઇન દુબઈ એટલે કે દુબઈ શહેરમાં રમઝાન માસ દરમિયાન પબ્લિકલી એટલે કે જાહેર સ્થળોએ ખાસો યુ વુડ નોટ ડેર ટુ ગો આઉટ વિદાઉટ યોર હેડ કવર્ડ ઇન જદા જેદ્દા એ સાઉદી અરેબિયાનું એક શહેર છે કે જ્યાં તમે પોતાનું હેડ ખુલ્લું રાખી ફરી શકશો તમારે તાકાત છે યુ વુડ નોટ ડેર ટુ બાય એન એમ્પ્લોયી ઓફ ધ ટેલિફોન એક્સચેન્જ ઇન લંડન એટ ટેન પાઉન્ડ ધેટ મીન્સ રૂપીઝ સિક્સ ફિફ્ટી અ મંથ ટુ સી ટુ ઇટ ડેટ માય એસટીડી એન્ડ આ એસ આર બિલ્ડ ટુ સમન એલ્સ શું તમે કહેશો એવું યુ વુડ નોટ ડેર ટુ સ્પીડ બે ઓન ફિફ્ટી ફાઈવ માઇલ્સ પર આર દેટ મીન્સ એમપીએચ एंड एटी एट किलोमीटर फॉर आर इन वॉशिंगटन एंड टेल द ट्राफिक कॉप जानता है सारा मैं कौन हूं योर टू बक्स एंड गेट एट लॉस्ट यानी कि डॉक्टर अब्दुल कलाम कह रहे हैं कि हमारे भारत देश में ऐसा होता है कि जब कोई पुलिस वाला किसी को पकड़ लेता है तो बस उसके आंसर यही होता है तो जानता है मैं कौन हूं तो खबर छू सूचू मारा पप्पा कौन छ હું કોનો દીકરો છું આમ આવા ક્વેશ્ચન થાય અને ક્યારેક પૈસા દઈને છૂટી જવાય યુ વુડન્ટ ચક એન્ડ એમથી કોકોનટ સેલ અને વે અધર ડેન ધ ગાર્બેજ પેલ ઓન ધ બીચિસ ઇન ઓસ્ટ્રેલિયા એન્ડ ન્યૂઝીલેન્ડ એટલે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના બીચ પર તમે જ્યારે કોકોનટ એટલે કે જે નારિયેળનું પાણી પીધું હોય અને જે બચેલ ભાગ હોય એટલે કે જે કોકોનટ જે વધ્યું એને તમે ગાર્બેજ પેલના અંદર કે પછી કોઈ ડસ્ટબિનની અંદર ફેંકશો અને જો તે સિવાય ફેંકશો તો શું થશે એ તમને જ ખબર છે વાય ડોન્ટ યુ સ્પી પાન ઓન ધ સ્ટ્રીટ્સ ઓફ ધ ટોક્યો ટોક્યોના અંદર પાન ખાઈને થૂકશો વાય ડોન્ટ યુ યુઝ એક્ઝામિનેશન જોકીઝ ઓર બાય ફેક સર્ટિફિકેટ્સ ઇન બોસ્ટન શું બોસ્ટનની અંદર તમે એક્ઝામિનેશન જોકીઝ એક્ઝામિનેશનમાં જે બધી વસ્તુઓ યુઝ થાય છે તે એટલે કે બીજા તમારી જગ્યાએ બીજા વ્યક્તિઓ એક્ઝામ આપવા જાય જે ઇન્ડિયાના અંદર થાય છે તે કે ફેક સર્ટિફિકેટ્સ બનાવશો તમારી અંદર તાકાત છે બનાવવાની વી આર સ્ટીલ ટોકિંગ ઓફ ધ સેમ યુ હજુ પણ અમે તમારી જેવા જ વ્યક્તિઓની વાત કરી રહ્યા છીએ જે ભારત દેશમાં છે યુ હુ કેન રિસ્પેક્ટ એન્ડ કન્ફર્મ ટુ અ ફોરેન સિસ્ટમ ઇન અધર કન્ટ્રીઝ બટ કેન નોટ ઇન યોર ઓન તમારા અંદર રિસ્પેક્ટ તો છે આદર છે બહારની કન્ટ્રીઓ ફોરેન કન્ટ્રીઓ વિદેશ દેશના દેશો માટે વિદેશ માટે પણ શું તમારા અંદર તમારી કન્ટ્રીમાં તે છે બિલકુલ નથી યુ હુ વિલ થ્રો પેપર્સ એન્ડ સિગારેટ્સ ઓન ધ રોડ ધ મુમેન્ટ યુ ટચ ઇન્ડિયન ગ્રાઉન્ડ તમે પેપર કે પછી સિગરેટ્સ હોય ડાયરેક્ટ જમીન ઉપર જ ફેંકી દો છો ઇફ યુ કેન બી એન ઇન્વોલ્વ એન્ડ એપ્રિશિએટ સિટીઝન ઇન એન એલિયન કન્ટ્રી વાય કેન નોટ યુ બી ધ સેમ હિયર ઇન ઇન્ડિયા તમે બીજાની કન્ટ્રીમાં આ બધું રિસ્પેક્ટ થ્યુ કરવા માંગો છો ઇન્વોલ્વ થવા માંગો છો પણ પોતાની કન્ટ્રીમાં કેમ નહીં પોતાના ઘરમાં તે કેમ નહીં Once in an interview, the famous ex municipal commissioner of Bombay, Mr. Tinaika, had a point to make. Rich people's dogs are walked on the streets to leave their affluent droppings all over the place, he said. rich people's Amir loco dogs ne rasta streets upar ડ્રોપ કરે ક્યાં રસ્તા ઉપર એન્ડ ધન ધ સેમ પીપલ ટર્ન અરાઉન્ડ ટુ ક્રિટિસાઈઝ એન્ડ બ્લેમ ધ ઓથોરિટીઝ ફોર સફી ઇનસફિશિયન્ટ એન્ડ ડર્ટી અને એમના માનો જ એક વ્યક્તિ ક્રિટિસાઈઝ કરશે પછી ક્યાં કેવી ગવર્મેન્ટ છે આ કેવી ઓથોરિટીઝ છે કે જે આ પ્લેસને ડર્ટી કરે છે એમના માનો જ હશે વોટ ડુ ડે એક્સપેક્ટ ધ ઓફર્સ ટુ ડૂ ગો ડાઉન વિથ ગ્રૂમ એવરી ટાઈમ ધ ડોગ ફિલ્સ ધ પ્રિસો ઇન ધ બાઉઝ ઇન અમેરિકા એવરી ડોગ ઓનર હેઝ ટુ ક્લીન અપ

નાગરિકો આવું કરી શકશે આવું ના થાય ભારત દેશમાં હી ઇઝ રાઇટ ખરેખરે સાચો છે વી ગો ટુ ધ પોલ્સ ટુ ચૂઝ અ ગવર્મેન્ટ એન્ડ આફ્ટર દેટ ફો ફિટ ઓલ રિસ્પોન્સિબિલિટી વી સીટ બેક વોન્ટિંગ ટુ બી પેમ્પર્ડ એન્ડ એક્સપેક્ટ ધ ગવર્મેન્ટ ટુ ડૂ એવરીથિંગ ફોસ વિટ અવર કન્ટ્રીબ્યુશન ઇઝ ટોટલી નેગેટિવ આપણે પોલ્સ બુથ પર જઈએ છીએ ક્યારે જ્યારે ચૂંટણી એટલે કે ઇલેક્શન આવે ત્યારે આપણે આપણી જવાબદારી પૂરી કરીએ છીએ અને એ વ્યક્તિને પસંદ કરીએ છીએ એ વ્યક્તિની ગવર્મેન્ટ બને છે પરંતુ શું ત્યાર પછી આપણને પેમ્પર કરે છે આપણી દેખરેખ રાખે છે આપણું જે કન્ટ્રીબ્યુશન છે એ ખરેખર ટોટલી નેગેટિવ નકારાત્મક બની જાય છે વી એક્સપેક્ટ ધ ગવર્મેન્ટ ટુ ક્લીન અપ બટ વી આર નોટ ગોઈંગ ટુ સ્ટોપ ચકિંગ ગાર્બેજ ઓલ ઓવર ધ પ્લેસ નોર આર વીઆર ગોઈંગ ટુ સ્ટોપ ટુ પિક અપ અ સ્ટ્રે પીસ ઓફ પેપર એન્ડ થ્રો ઇન ધ પિન આપણે વ્યક્તિઓ દરેક બધી જ વસ્તુઓ ચોખ્ખાઈ માગીએ છીએ પરંતુ ખરેખર આપણે પ્લેસ પર જઈને ક્યારેક કોઈ વસ્તુ ક્લીન કરવાની ટ્રાય કરી કારણ કે આપણે જેવા છે કે જે કશું પણ વસ્તુ ખાઈને આપણે જમીન પર ફેંકીએ છીએ આપણે ક્યારેય ડસ્ટબિન તરફ જોયું નથી એવું આપણું થિંકિંગ છે વી એક્સપેક્ટ ધ રેલવેઝ ટુ પ્રોવાઈડ ક્લીન બાથરૂમ્સ બટ વી આર નોટ ગોઈંગ ટુ લર્ન ધ પ્રોપર યુઝ ઓફ બાથરૂમ્સ આપણને રેલવે સ્ટેશન પર પણ બાથરૂમ તો ક્લીન જોઈએ આપણા ઘર જેવું પરંતુ આપણે ખરેખર શીખ્યા એનો પ્રોપર યુઝ કેવી રીતે કરવો

એ બધી જગ્યાએ ન મળે એવરી સેક્ટરમાં અંદર આ એપ્લાય ના થાય આ સર્વિસ જે પબ્લિકને આપે છે એ બધી જગ્યાએ આવું ના હોય વેન ઇટ કમ્સ ટુ બોર્ડ સોશિયલ ઇસ્યુઝ લાઈક ધોઝ રિલેટેડ ટુ વુમેન ડાઉરી ગર્લ ચાઈલ્ડ એન્ડ અદર્સ વી મેક લાઉડ ડ્રોઈંગ રૂમ પ્રોટેસ્ટેશન્સ એન્ડ કન્ટિન્યુ ટુ ડૂ ધ રિવર્સ એટ હોમ અવર એક્સક્યુઝ એટલે કે ખરેખર સામાજિક ઇસ્યુઝ પ્રોબ્લેમ્સ ઘણા બધા છે સામાજિક સમસ્યાઓ ઘણી બધી છે એ પછી વુમેન રિલેટેડ હોય સ્ટ્રીઓ રિલેટેડ હોય ડાવરી એટલે કે યસ દહેજ પ્રથા ગર્લ ચાઇલ્ડ એટલે કે છોકરીને જે તિરસ્કાર કરે છે લોકો વધારે એવું કે બોય ચાઇલ્ડ થવો જોઈએ છોકરો થવો જોઈએ એ વસ્તુ કે બીજા ઘણા બધા છે તો એ આપણે આપણા રૂમ પૂરતો જ રાખીએ છીએ પ્રોટેસ્ટેશન કરીએ વિરોધ કરીએ પરંતુ પછી આપણે રિવર્સ એથોમ આપણે આપણી જગ્યા પર આવી જ જઈએ છીએ અને આપણે એક્સક્યુઝ કેવા હોય

વોટ ડઝ અ સિસ્ટમ કન્સિસ્ટ ઓફ સિસ્ટમને કન્સિસ્ટ કોણ કરશે વેરી કન્વીનિયન્ટલી ફોર અસ ઇટ કન્સિસ્ટ ઓફ અવર નેબર્સ અધર હાઉસ હોલ્ડ્સ અધર સિટીઝ અધર કમ્યુનિટીઝ એન્ડ ધ ગવર્મેન્ટ બટ ડેફિનેટલી નોટ મી એન્ડ યુ સો આ કન્વીનિયન્સ કન્સિસ્ટ છે કે આપણા નેબર એટલે કે આપણા પડોશીઓ હાઉસ હોલ્ડ્સ કે પછી ઘણી બધી અલગ શહેરો અલગ અલગ કમ્યુનિટીઝ અને ગવર્મેન્ટ એટલે કે સરકાર પણ આપણે અને તમે

ત્યારે આપણે શું કરીએ આપણે આપણી સેલ લોક કરી દઈએ આપણી ફેમિલી સાથે અનેક સેફ કકુનના અંદર સેફ જગ્યા ઉપર છુપાઈ જઈએ અને દૂરથી આપણા દેશને જોઈએ કે કોઈ મિસ્ટર ક્લીન આવશે એને સાફ કરશે મિરેકલ થશે મેજેસ્ટિક સ્વીપ થશે અને એની સાથે સાથે એના મેજેક સ્વીપ સ્વીપ એના જેને કહેવાય જાદુઈ હાથોથી સાફ કરશે અને જો કદાચ વી લીવ ધ કન્ટ્રી અને પોતાની કન્ટ્રી છોડીને જતો રહેશે શું આ વસ્તુ બની શકે છે રિયલ લાઈફના અંદર એક મૂવી ની વાત છે કોમિક બુક ની વાત છે આ ઓ રિયલ લાઈફ માં ના થાય આપણે જ કરવું પડે ભાઈ લાઈક લેઝી કાવર્ડ્સ હાઉન્ડેડ બાય અવર ફિયર્સ વી રન ટુ અમેરિકા ટુ બાસ્ક ઇન ધ ગ્લોરી એન્ડ પ્રાઇઝ ધ સિસ્ટમ એક લેઝી કાવર્ડ એટલે કાવર્ડ એટલે કે જેને આપણે ડરપોક કહીએ ડરપોક વ્યક્તિ હાઉન્ડેડ બાય અવર ફિયર્સ ડરતી ગભરાયલો હોય વી રન ટુ અમેરિકા આપણે અમેરિકા ભાગી જાય તો બાસ્ક ઇન ધ ગ્લોરી એન્ડ પ્રાઇઝ ધ સિસ્ટમ મને એના જે સિસ્ટમ છે એને ગ્લોરી કરીએ સારી વાત કરીએ પ્રેસ કરીએ ઓકે ઉપર ચડાવીએ વેન ન્યૂ યોર્ક પિકમ્સ ઇનસેક્યોર વી રન ટુ ઇંગ્લેન્ડ અને કદાચ જો અમેરિકામાં જઈએ અને ન્યૂયોર્ક પર ઇનસિક્યોર હોય અસલામત હોય તો પછી આપણે ઇંગ્લેન્ડ ભાગી જઈએ વેન ઇંગ્લેન્ડ એક્સપિરિયન્સ અનએમ્પ્લોયમેન્ટ વી ટેક ધ નેક્સ્ટ ફ્લાઇટ આઉટ ધ ગલ્ફ અને કદાચ ઇંગ્લેન્ડમાં જઈને પણ અનએમ્પ્લોયમેન્ટ બેરોજગારી હોય કામ ન મળે તો પછી આપણે બીજી જ ફ્લાઇટ પકડી અને સીધા ગલ્ફ કન્ટ્રીમાં જતાં રહીએ પછી ડુબઈ હોય અબુધાબી હોય વેન ધ ગલ્ફ ઇઝ વાસ ટ્રક અને ત્યાં પછી વાર થતો હોય શું થતો હોય યસ જંગ ચાલતો હોય લડાઈઓ ચાલતી હોય અને આપણે ત્યાં સ્ટ્રક ફસાઈ જઈએ વી ડિમાન્ડ ટુ બી રેસ્ક્યુડ પછી આપણે ડિમાન્ડ કરીએ કે ભાઈ મને રેસ્ક્યુ કરો ભારત દેશ સરકાર પાસે આપણે માંગણી કરીએ કે મને લેવા માટે આવો એન્ડ ડ્રોટ હોમ બાય ધ ઇન્ડિયન ગવર્મેન્ટ પછી એર લિફ્ટ કરે આપણા માટે એર મોકલે આપણે એમાં બેસવાનો અને આપણને એરલિફ્ટ કરે અને પછી ભારત સરકાર આપણને ફરીથી ઘરે લાવે everybody is out આઉટ ટુ and એન્ડ રેપ ધ કન્ટ્રી બધા જ લોકો કન્ટ્રીને એબ્યુઝ કરવામાં અને રેપ કરવામાં છે નો વરી થિંગ્સ ઓફ ફીડિંગ ધ સિસ્ટમ ખરેખર કોઈને સિસ્ટમને ફીડિંગ કરવાનું સિસ્ટમને પૂરું પાડવાની વસ્તુ ધ્યાનમાં આવતી જ નથી વિચારતા જ નથી અવર કન્સિયન્સ ઇઝ મોટગેઝ ટુ મની બસ આપણે ફક્ત અને ફક્ત મોટગેજ થી મની લોન ભરવી અને પૈસા કમાવવા એટલામાં જ એટલે કે બીઝી થઈ ગયા છે વિચાર આપણો બસ એટલો છે કે પૈસા કમાવા અને ઘર લેવું અને બસ ઇન્ડિયન્સ ઇન્ડિયન્સ આઈ એમ ટુ ટુ હિઝ ફેલો અમેરિકન્સ પોતાના ફેલો અમેરિકન્સ એટલે પોતાના અમેરિકન્સને કંઈક કહેવા માંગે છે એ વિશે હું આપણા ભારત દેશના લોકોને કહીશ ડિયર ઇન્ડિયન્સ મારા ભારતીયો Ask what we can do for India and do what has to be done to make India what America and other Western countries are today. Take a pucho, ask what we can do for India. Do what has to be done to make India what America and other Western countries are today. સામે જે અમેરિકા અને વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એ પ્રમાણે વિકસિત દેશોમાં આપણે ભારત દેશને પણ ઊભું કરવાનું છે ભારત દેશને બનાવવાનું છે અમેરિકા અને વેસ્ટર્ન કન્ટ્રીઝ જેવું યુરોપ જેવું તો એના માટે જે થતું હોય એ કરો લેટ્સ ડુ વોટ ઇન્ડિયા નીડ્સ ફોમસ આપણી પાસેથી ભારત દેશ શું માગે છે એ આપણે કરવું જોઈએ અને એ કરો આ એમનો લાસ્ટ મેસેજ છે તો ફ્રેન્ડ્સ આ હતો આપણા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના થ્રી વિઝન્સ વિશેની વાત છે એમને ભારત દેશ વિશેના દ્રષ્ટિકોણ આપ્યા હતા ફ્રીડમ ડેવલપમેન્ટ ઇન્ડિયા મસ્ સ્ટેન્ડ અપ ટુ ધ વર્લ્ડ ખરેખર આપણા જીવનમાં ઉતારવા જેવી વાતો છે એટલે ફક્ત પ્રોઝ છે એટલે ભણી લેવું એ જરૂરી નથી આપણા જીવનમાં પર કંઈક આવા જ વ્યક્તિ બની અને આપણા દેશ માટે કંઈક કરી ચૂકીએ એવી વાત આમાં કરવામાં આવી છે ચોક્કસ તમે લોકો ઘણું બધું શીખ્યા હશો અને આમાં જે હાર્ડ વર્ક છે એ પણ તમે લખવાના રહેશે તેની સાથે સાથે આના જે ક્વેશ્ચન્સ એક્સરસાઇઝના અંદર એ પણ તમારે સોલ્વ કરવાના રહેશે પોતાની રીતે જ કારણ કે હવે આપણે એટલા કેપેબલ તો છે કે આપણે કોઈ ક્વેશ્ચનનો આન્સર આપણી રીતે આપણા ઓન વર્ડ્સમાં લખી શકીએ કંઈક પર પ્રોબ્લેમ હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો પણ તમે ટ્રાય કરો ટ્રાય એન્ડ ટ્રાય એન્ડ યુ વીલ બી સક્સેસ ઇન્શાલ્લા તો તમે આ રીતે તમારે ટ્રાય ચાલુ રાખજો અને ચોક્કસ તમને સફળતા મળશે ઓકે થેન્ક યુ વેરી મચ